નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ફરીથી આપનું સપ્તઋષિ સંકુલમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતીમાં પુનરાવર્તન કરી રહ્યા છીએ એટલે કે પહેલેથી પાછી શરૂઆત કરેલી છે તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની પુસ્તક ખોલે નોટબુક ખોલે અને પેન્સિલ લઈને બેસે અહીંયાથી જે હું કરાવું તે કરતા જાય અને લખતા જાય તો મિત્રો આપણે આગળના વિડીયોમાં ચબૂતરો પાઠ છે જે ચિત્ર પાઠ છે એનો પ્રકાર તે આપણે શીખ્યા ચિત્રનું અવલોકન કર્યું ત્યારબાદ એના જે પ્રશ્ન આપેલા હતા એમાંથી એ પ્રશ્નોના જવાબ આપણે લખ્યા હવે આગળ આપણે પ્રવૃત્તિના પ્રશ્નો કરીશું તેમજ અસાઇમેન્ટમાંના કેટલાક પ્રશ્ન લખીશું તો દરેક વિદ્યાર્થી મિત્ર આ માટે તૈયાર થઈ જાય તો ચાલો પ્રવૃત્તિમાંથી જોઈએ આપણે પ્રવૃત્તિમાં પ્રશ્ન એક છે ચબૂતરાની મુલાકાત લો તો મિત્રો તમે તમારા ગામડે જાઓ ત્યારે ત્યાં આજુબાજુ ચબૂતરો હોય તેની મુલાકાત લેજો આપણે અત્યારે એના વિશે કેટલીક માહિતી લખીશું તો દરેક વિદ્યાર્થી રેડી આપણે લખીએ તો ઉત્તર લખીશું અમારા વર્ગના વિદ્યાર્થી ભાઈ બહેનો એ અમદાવાદના સંસ્કાર કેન્દ્રમાં આવેલા ચબૂતરાની મુલાકાત લીધી હતી હતી વર્ગ શિક્ષકે વિશે સરસ માહિતી આપી પછી ફકરો પાડીને નીચેથી લખશું મિત્રો કે ચબૂતરો ગામડામાં પ્રવેશતા અથવા ગામની વચ્ચે હોય છે મેં તમને પાઠની શરૂઆતમાં સમજૂતી આપી હતી કેકા ગામની ભાગોળે હોય અથવા ગામની વચ્ચે હોય ચબૂતરો પક્ષીઓનું આશ્રય સ્થાન છે ચબૂતરા પંખીઓને ચણ નાખવા માટે બાંધવામાં આવે છે પછી જોઈએ નવો ફકરો લખજો ચબૂતરો ઊંચો હોય છે છેક ઉપરનો ભાગ અષ્ટકોણીય અષ્ટ એટલે અ પછી ષટકોણનો શ અડો ટ પછી કોણીય એની કેવું કરવાનું છે મિત્ર દીર્ઘ કે પંચકોણીય હોય છે જ્યાં દાણા નાખવામાં આવે છે તે જગ્યા ઢાકેલી હોય છે આજુબાજુ કેટલાક બાકોરા રાખવામાં આવે છે એ બાકોરામાં પંખી પોતાના માળા બાંધી શકે છે આ એક પ્રકારે પંખી ઘર છે ચબૂતરા નીચે ભોય તળીયે બેઠક હોય છે ત્યાં લોકો બેસી શકે છે બાળકો રમી શકે છે લગતા મિત્રો આપણે જોયું આગળ ચબૂતરાનું જે ચિત્ર હતું એની નીચે ઓટલી જેવું હતું તો ત્યાં એને કહેવાય બેઠક જ્યાં બાળકો રમે પછી છે માણસો થોડી વાર આરામ કરો હોય ત્યાં બેસી શકે અથવા તો વડીલો હોય ત્યાં બેસીને ગપ્પા મારતા હોય હવે આગળ લખીએ મિત્રો નવો ફકરો પાડજો ગુજરાત અને રાજસ્થાનમાં જુદા પ્રકારના ચબૂતરા જોવા મળે છે એ ચબૂતરામાં પંખીઓ માત્ર આરામ કરી શકે છે ને ચણ ચણી શકે છે આ પ્રકારના ચબૂતરાઓને માથે છત્રી હોય છે હિન્દુ ધર્મમાં આસ્થા રાખનારી સ્ત્રીઓ વહેલી સવારે કબૂતરોને દાણા નાખવા ચબૂતરે જતી જોવા મળે છે નવો ફકરો પાડજો મિત્રો સંસ્કાર કેન્દ્રમાં અમે જે ચબૂતરો જોયો તે આશરે એકસો વીસ વર્ષ જૂનો છે પહેલાં એ ચબૂતરો અમદાવાદની ક્ષેત્રપાળની પોળમાં હતો બીજી પ્રવૃત્તિ છે મિત્રો કે શાળામાં ચાલતી પાત્ર એટલે પંખીની પરબ પ્રવૃત્તિ પ્રવૃત્તિઓ વિશે જાણો તો આપણે લખીએ એક પાત્ર બોલે છે ઉત્તર લખીશું હું અક્ષય પાત્ર છું અક્ષય પાત્ર એટલે કે દાણા જેમાંથી દાણા કે વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર સવારે વિદ્યાર્થી ભાઈ બહેનો શાળાએ આવે છે ત્યારે થોડા થોડા દાણા લાવે છે મારામાં દાણા નાખે છે મારામાં ભેગા કરેલા દાણા વિદ્યાર્થીઓ પંખીને નાખે છે પંખીઓ ચણ ચણે છે અને કલ્લોલ કરે છે આપણે અક્ષયપાત્ર વિશે લખ્યું હવે બીજું લખીશું મિત્રો પંખીની પરબ વિશે તો જવાબ લખીએ હું પંખીની પરબ છું ફકરો પાડજો શાળાના મેદાનમાંથી છણ છણીને પંખી મારામાંથી મીઠું પાણી પીએ છે પંખીઓ પાણી પીને પાંખો ફફડાવે છે આનંદ કલ્લોલ કરે છે અને ઉડી જાય છે નવો ફકરો પાડજો પંખીઓને આમ ઉડતા જોઈને શાળાના બાળકોના આનંદનો પાર રહેતો નથી પંખીઓનો આનંદ કલ્લોલ બાળકોને પણ આનંદ કલ્લોલ કરતાં કરી મૂકે છે તો મિત્રો અહીંયા આપણો પાઠ એક ચબૂતરો પૂર્ણ થયો આ અસાઇમેન્ટના કેટલાક પ્રશ્ન છે તે પણ આપણે જોઈશું તો એમાં પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો પ્રશ્ન છે એમાં ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે એનો ઉત્તર લખીએ ચબૂતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો હશે બીજું નિશરણીનો શું ઉપયોગ થતો હશે એનો ઉત્તર લખીશું મિત્ર નિશરણીનો ઉપયોગ પંખીઓને ચણ નાખવામાં લોકો દ્વારા થતો હશે ત્રીજું છે ચબૂતરામાં શું નાખવામાં આવે છે એનો ઉત્તર આવશે ચબૂતરામાં પંખીઓને ચણવા માટે ચણ નાખવામાં આવે છે ચોથું જોઈએ ચબૂતરા પર છત શા માટે હોય છે એનો ઉત્તર લખીએ ઉનાળામાં અને ચોમાસામાં પંખીઓને રક્ષણ મળે એ માટે ચબૂતરા પર છત હોય છે પાંચમો પ્રશ્ન છે મિત્રો પંખીઓને પાણી પીવા શી વ્યવસ્થા છે એનો ઉત્તર લખીએ પંખીને પાણી પીવા માટે ચબૂતરે પાણીની ઠીબ એટલે કે માટીની પક્ષી પરબ કંશમાં કુંડું લટકાવેલ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે નવા પાઠ સાથે નવી સમજૂતી સાથે ફરી મળીએ ત્યાં સુધી અસ્તો જય હિન્દ જય ભારત